जय जय सच्चिदानंद सच्चिदानंद, निरंकार काका। जय सच्चिदानंद। हाँ, त्रिमंत्र बोलाओ। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आर्य धीयाणम, नमो आर्यणम, नमो वत्सायाणम, नमो वत्सायाणम, नमो लोये सौवा साहुणम, नमो लोये सौवा नमोकारो साहुणम, मंगलानं च सौवेसिम परमं हवै मंगलम्। मंगलम् ओम नमो भगवते वासुदेवाय, भगवते ओम नमः शिवाय। वासुदेवाय, जय सच्चिदानंद। जय हे श्री सिमंदर स्वामी प्रभु, जय सच्चिदानंद स्वामी प्रभु, हे श्री दादा भगवान, हे श्री दादा भगवान, मने शुद्ध उपयोग पूर्वक मने शुद्ध सत्संगमा बेसवानी, सत्संग सत्संग सांभळवानी, सत्संग समझवानी परम शक्ति आपो। हूँ भाव कर्म नो कर्म द्रव्य कर्म, मन वचन काया, मारा तथा मारा नामनी सर्व माया आप प्रगट परमात्मा स्वरूप प्रभु ना स्वरूप चरणों में समर्पण करू छू। हूँ शुद्ध आत्मा छू, शुद्ध आत्मा छू, शुद्ध आत्मा छू, शुद्ध आत्मा छू, आत्मा छू। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद महात्मा, जय सच्चिदानंद, जय जय सच्चिदानंद। सच्चिदानंद। હવે હિરણ કાકા, આપણે લોકોનું હોમવર્ક ચાલી રહ્યું છે. પેલા હોમવર્ક તપાસીશું. એ જી લોકોને પહેલી કલમ ઉપર હોમવર્ક ચાલુ છે હમણાં ઘણા દિવસોથી, અઠવાડિયાથી, જી 2-3 અઠવાડિયાથી. તો પહેલા આપણે હોમવર્ક જોઈ લે, પછી એમની સાથે વાત કરજો. વિધિ, શું હોમવર્ક હતું? હોમવર્ક એ હતું કે મનમાં ખરાબ ચોર આવ્યો કે નહીં, અને તમે તમારા કયા ટ્રામ પ્રત્યે સિન્સર રહ્યા. ખરાબ ખરાબ શું કીધું? આજે મનમાં કયો ખરાબ ચોર આવ્યો? બરાબર, આજે તો ખરાબ ચોર માં તો એ આવ્યું કે આજે ટ્યુશન સાયકલ લઈને જવાનું હતું, તો આજે થી ચલો ને આજે સાયકલ લઈને નહીં જવું, એક્ટિવા લઈને જઈએ. એટલે થોડી એક્સરસાઇઝ કરવામાં ચોર આવી ગયો હતો. અને સિન્સિયર તો આજે હું ભણવામાં સિન્સિયર રહી હતી, અને એક્ઝામ્સ આવે છે તો એનું વાંચવામાં સિન્સિયર રહી હતી, અને સત્સંગમાં અને ચરણ વિધિ કરતી વખતે સિન્સિયર રહી હતી. ઓકે, ખુશી. જય સચ્ચિદાનંદ. આજે તો હું મારા ચોર નથી પકડાયો કઈ, અને મારે કોઈ ચોર નથી આવ્યો મનમાં, અને મારે અને હું હું ભણવામાં નવ કલમોમાં અને આરતીમાં સિન્સિયર. ઓકે દેવમ. હા, જય સચ્ચિદાનંદ. તો આજે સવારે ચોર આવ્યો તો કે મારી એક્ઝામ પતી ગઈ, તો મેં કીધું મમ્મી કે ચડિયા હું મોબાઈલ લઉં. મમ્મીએ કીધું કે ના, પેલા સત સાધન કર લે. તો મેં ચોર ને ગેટ આઉટ કરીને પેલા સત સાધન કર્યું, અને પછી મોબાઈલ રમ્યો, અને હું સત્સંગમાં સિન્સિયર છું. કશ્યપ, તો આપણે સમ્યક, સોરી. આજે મારે એક ચોર પકડાઈ ગયો તો બપોરે હું
મારે પપ્પા અને મમ્મી રસી લેવા જતા હતા તો મારે પણ જવું હતું. પપ્પા કે ત્યાં સિવિલ માં ક્યાં લઈ જાવ તને. પછી પપ્પા એ ના પાડી તો મને બહુ રીસ ચડી ગઈ. અને પછી મેં એ ચોર ને ગેટ આઉટ કરીને કીધું કે આપણે નહીં જવાનું હોય ત્યાં. ઓ વેરી ગુડ, પપ્પાનું માન્યું છે, બહુ સરસ. તો પછી એ ટાઈમ માં શું કર્યું? ફ્રી ટાઈમ મળ્યો તો? હા, ફ્રી ટાઈમ મળ્યો તો શું કર્યું? ફ્રી ટાઈમ માં સવારે મેં ચરણ, નહીં નહીં, આ પપ્પા ને મમ્મી બારે જવાના હતા, એ ફ્રી ટાઈમ મળ્યો ને એ વખતે. એ વખતે થોડી ગેમ રમી લીધી. હા, એ તારા સ્કેડ્યુલ માં હતું? તારા ટાઈમ ટેબલ માં હતું? નતું. મેં થોડો આજ વધારે મોબાઈલ લઈને. એ ચોરી ના કરી કેવાય? હા, કરી કેવાય. હા, તો એ પકડવું પડે. તમે ટાઈમ ટેબલ ની બહાર કઈ કરો તો એ ચોર ને કહેવાનું અને આપણને કહેવાનું, વાંધો નહીં અમુક આગુ પાછું થાય તો. આપણે ચોર પકડાય છે મુદ્દાની વાત છે. દાદા એ શું કહ્યું? ચોર પકડો તો તમને તમારું બધું સરસ થઈ જશે. પ્રહર, પ્રહર, સચ્ચિદાનંદ, આજે મેં છે ને એક ચોર પકડ્યો છે. મને પહેલા એવું હતું કે રેડી થવાનું સ્કૂલ માટે. મેં કીધું ચોર કીધું તો મને કે મમ્મી હેરાન કરીએ, ચાલ આપણે રેડી જ નહીં થવું, શાંતિથી બેસી રહો. ધીરે ધીરે એકદમ દૂધ પીવો. પછી મેં ગેટ આઉટ કરીને દૂધ પીને રેડી થઈ ગયો. અને આજે સિન્સેર સત્સંગમાં રહ્યો છું, સત્સંગ બેસવામાં. પછી આજે મેં ટીવી વધારે પડતું જોયું છે એટલે એમાં બી સિન્સેર મતલબ એમાં વધારે રસ પડ્યો હતો ટીવીમાં. ટાઇટલ તો ના જ આપવું પડશે. રજનીકાંત દાદા, હા બોલો. સમજ, આજે હું ભણવામાં અને સત્સંગમાં સિન્સિયર રહ્યો. ઓકે, વેરી ગુડ. બસ બીજા શેમાં ઇનસિન્સિયર રહ્યો? રમતમાં. હા, એ પાછું પકડવું પડે ચોરને. તાસ્કી, જય સચ્ચિદાનંદ, મારે આજે ચોર એકે પણ નથી આવેલો અને સિન્સિયર તો હું ભણવામાં, સંગીતમાં અને બપોરે મોબાઈલ મારે લેવાનો ટાઈમ હતો એટલે મોબાઈલ લેવામાં સિન્સિયર એકે, પણ ટાઈમ ટેબલ ની બહાર ન જવા દીધો. ઓકે, તો તો તું તો તારા પોલીસ કમિશનર ને આજે ઊંઘાઈ નહી દીધો, તે બહુ સરસ કામ કર્યું. એની જે કામ એમની જરૂર જ ના પડી આજે તો પોલીસ કમિશનર ની. તે તાર વેરી ગુડ, વેરી ગુડ. તો હિરણ કાકા, આ બધું સાંભળ્યું આ લોકોનો હોમવર્ક, એના વિશે તમે થોડી વાતો કરો. એમ મેઇનલી સિન્સિયરિટી ઉપર. આજે ચોર પકડવો બીજો કોઈ અવાજ આવે છે? હેલો. હા, હવે આપણે જે ચોર પકડીએ છે તો ચોર પકડવો ખરેખર કોને કહેવાય? કોણ કહેશે? વિધિ, આપણી અંદર જે આડાઈઓ છે એને પકડવી. ના, તો કે ચોર પકડવો એટલે શું? તો કે આપણે જે નક્કી કર્યું છે, આપણે જે નક્કી કર્યું છે એ નક્કી કર્યા પ્રમાણે એને સિન્સિયર ના રહીએ. એટલે આ એક પ્રકારની શું કહેવાય? તો કે ચોરી કહેવાય. અને સિન્સિયરિટી અને મોરાલિટી, તો કે તમારું તમારું કોઈ પણ વસ્તુ નક્કી કરેલું એ નક્કી કર્યા પ્રમાણે તમે આગળ ક્યારે વધી શકો? તો કે તમે નક્કી જે કર્યું છે એમાં તમે સિન્સિયર અને મોરલ રહો. તો કે સિન્સિયર કોને કહેવાય? તો કે જે નક્કી કર્યું છે એને પકડી રાખે, એમાં કઈ પણ એને બીજું એનું મન કરે
કે મારે આ નક્કી કર્યું છે આ કરવાનું છે, પણ છતાંય થોડું આ કરી લઉં, થોડું આ કરી લઉં, થોડું આ મોબાઈલ જોઈ લઉં, થોડું ટીવી જોઈ લઉં, થોડું રમી લઉં, થોડું મિત્ર જોડે વાતચીત કરી લઉં, ખ્યાલ તો શું કહેવાય? તો કે એ નક્કી કર્યું છે, પણ એ નક્કી કરવા પણ કર્યું નહીં એટલે એક જાતની ચોરી કરી કહેવાય. આપણે કેટલી જાતની ચોરી કરીએ છે? તો કે મુખ્ય આપણે જે નક્કી કર્યું છે તો નક્કી શેના માટે કર્યું છે? આપણો જે ગોલ છે ને અચીવ કરવા માટે. આપણો ગોલ શેના માટે નક્કી કર્યો છે? એટલે બીકમ અ હ્યુમન, સારો પર્સન બનવા માટે. એટલે પ્રોગ્રેસ કરવા માટે ટૂંકમાં, રાઈટ? ચાલો કે આપણે જે કઈ પણ વસ્તુ નક્કી કરી છે એ આપણા પ્રોગ્રેસ માટે નક્કી કરી છે. હવે આપણા પ્રોગ્રેસ માટે જે વસ્તુ નક્કી કરી હોય, હવે એ વસ્તુમાં બીજી કોઈ પણ વસ્તુ આપણને બાધક આવતી હોય તો એને જોવું પડે કે ના જોવું પડે? હવે તમને જે વસ્તુ બાધક આવે છે એના આધારે શું થાય છે? તો કે એના આધારે પ્રોબ્લેમ શું થાય છે વિધિ? એટલે જે બાધક આવે છે એના વિશે, એનાથી શું થાય? હા, એટલે આપણો જે મતલબ આપણે જે તરફ જવું છે એ તરફ આપણે ના જઈ શકીએ, પ્રોગ્રેસ અટકી જાય. હા, રાઈટ. ખ્યાલ આવ્યો? આપણો પ્રોગ્રેસ અટકી જાય. હવે પ્રોગ્રેસ અટકી જાય એટલે શું થાય? તો કે તમારો પ્રોગ્રેસ અટકી જાય એટલે આખો તમારો જે માર્ગ છે, હવે તમે કોઈ પણ રસ્તે જતા હોય, અહીંયાથી મારે મુંબઈ જવું છે, અને મુંબઈનો માર્ગ જે હોય એ રોકાઈ ગયો હોય, એટલે પછી હું શું કરું? ત્યાં ઉભો રહું કે બીજો કોઈ રસ્તો પકડું? બીજો કોઈ રસ્તો પકડવો પડે. ખ્યાલ આવે? આપણે ઉભા રહીએ ખરા? ના. હવે તમે બીજો રસ્તો પકડો તો તમારો માર્ગ એનો એ જ રે કે બદલાઈ જાય? ખ્યાલ આવ્યો? તો કે તમે જવું હોય મુંબઈ, પણ પહોંચી જાઓ ક્યાં? બીજે ક્યાંક. હવે તમે બીજે ક્યાંક પહોંચી જશો એટલે શું થશે? તો કે તમારું આખું જે જીવન છે એ શેના આધારે છે? તો કે તમારું જે નક્કી કર્યું છે જ્યાં જવું છે એના આધારે આપણું આખું જીવન છે. ત્રણ વસ્તુ ખાસ નક્કી કરી છે, પહેલું કે સ્ટડી ની સિન્સિયરિટી, બીજું કે દાદા ભગવાન જેવું બનવું છે, અને ત્રીજું કે એમને હેલ્થ સારી રાખવાની છે. એટલે આ લોકોની આ એમાં સિન્સિયરિટી જોવાની છે, અને આ ત્રણ ધ્યેય એ લોકોનો છે. બરાબર છે. એટલે વિધિ, આપણે જે કઈ પણ નક્કી કર્યું છે, તો કે જે કઈ નક્કી કર્યું છે એ નક્કી કર્યું છે એ પ્રમાણે આપણે જ્યાં પણ નથી કરતા તો એના આધારે શું થશે? તો કે તમારું આખો પ્રોગ્રેસ અટકી જશે ત્યાં, રાઈટ? ખ્યાલ? અને પ્રોગ્રેસ અટકી જશે, તમારો માર્ગ બદલાઈ જશે. અને માર્ગ બદલાઈ જશે એટલે શું થશે? તો કે તમે ક્યાંક પહોંચવાને બદલે બીજે ક્યાંક પહોંચી જશો. બરાબર છે. ખ્યાલ? એટલે આપણું જીવનનો મુખ્ય આધાર શું છે, શેને આધારે આપણે જીવવાનું છે? આપણે આપણો મુખ્ય જીવનનો આધાર એ આપણો ગોલ છે. હવે આધાર જે હોય એ આધાર આપણે ખસેડી નાખીએ તો શું થાય? મતલબ આપણો ગોલ આપણે પોતે જ પડી જઈએ. હા, રાઈટ. ખ્યાલ? કે આપણે કોઈ પણ બ્રિજ ઉપરથી જતા આવીએ અને બ્રિજ ઉપરથી પડી જઈએ, મૃત્યુ થઈ જાય ને? હા, થઈ જાય. તો કે આ મૃત્યુ થઈ જાય છે તો કેવું છે? તો કે એક આપણે એક જન્મ પૂરતું આપણને ખબર પડે કે આ મૃત્યુ થયું, પણ આપણો જયારે ગોલ તૂટી જાય છે, ગોલ ચૂકી જઈએ છે, તો કેવું છે? તો કે એને આધારે આપણે ક્ષણે ક્ષણ મૃત્યુ પામીએ છે. ખ્યાલ આવ્યો? જેટલો તમારો ધ્યેય ચૂકાઈ જાય છે તો ક્ષણે ક્ષણ આપણે મૃત્યુ આપણું થાય છે. તો કે આપણું જીવન શેને આધારે છે? તો કે આપણા ગોલને આધારે. અને ગોલને તમે સિન્સિયર ક્યારે રહી શકશો? તો કે પહેલામાં પહેલું એ તમે ગોલ નક્કી કર્યો છે
એ ગોલથી તમે આજે કઈ પણ ત્રણ વસ્તુ નક્કી કરી ને તો એના તમને જે ફાયદા છે એ ફાયદા ખબર છે કે નહીં? હા ખબર છે, હા ખબર છે, ત્રણ વસ્તુ બોલો અને ત્રણે ના ફાયદા કહો. પહેલી વસ્તુ બોલ, સ્ટડી. ફાયદા? હા સ્ટડી થી આપણને ક્યાંક ઓફિસમાં મોટી જોબ મળે અને સર કે આટલું કરતો તો આપણને ખબર પડે કે આમાં આટલું આવડે. જો આપણે ભણેલા હોય તો, જો આપણને આપણે ના ભણેલા હોય તો આપણે કશું આવડે જ નહીં, કે જોબ બી ના મળે ને ઘરે ઘરે બેસી રહીએ. દાદા ભગવાન જેવું બનવું છે એ આપણો ધ્યેય. ઓકે નંબર ટુ બોલ. હા દાદા ભગવાન થી તો બહુ બધું શીખવા મળે છે અને એમાં તો આપણે આપણે ચરણ વિધિ ને બધું કરીએ છીએ. ત્રીજો ધ્યેય, ત્રીજો ધ્યેય. સમ્યક તું ધ્યાન નથી આપતો, ત્રીજો શું છે આપણો ધ્યેય? કાકા સાંભળ્યું ને ત્રણેયનું? આપણે પહેલી જે બે વસ્તુ કરી કે અત્યારે આપણો પહેલું વસ્તુ શું છે તો કે સ્ટડી, અને બીજું શું છે કે આપણે દાદા ભગવાન જેવું થયું છે. હવે એની સાથે સાથે જે ત્રીજી વસ્તુ છે તો કે શું છે? તો કે શરીર આપણું સારું રહે. તો કે શરીર આપણું સારું રહે એ શેના માટે? તો કે આપણે આ બે જે ગોલ નક્કી કર્યા છે, બે વસ્તુ જે નક્કી કરી છે એ સંપૂર્ણ પરિપૂર્ણ કેવી રીતે થશે, કે સંપૂર્ણ આપણે ક્યારે એને કરી શકીશું? તો કે આપણું શરીર સારું હશે તો. હિરણ કાકા, હા એ વાત કરો, પણ થોડું આનંદની વાત છે કે દેવમ અને ખુશી જમતી વખતે ટીવી જોતા બંધ કરી દીધું છે, બાકી બધા બંધ કરેલું હતું. બરાબર, સરસ 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 સરસ. તો કે આપણે અત્યારે જે હેલ્થ ની વાત કરી, તો હેલ્થ માટે આપણે સિન્સિયર ક્યારે કહેવાય? તો કે હેલ્થ ને જે અનુકૂળ આવે એ વસ્તુ આપણે ખાવી જોઈએ કે નહીં? હેલ્થ ને અનુકૂળ આવે એવી વસ્તુ જોવી જોઈએ કે નહીં? હેલ્થ ને અનુકૂળ આવે એવું સાંભળવું જોઈએ કે નહીં? સાંભળવું જોઈએ. હેલ્થ ને અનુકૂળ આવે એવી જગ્યાએ રહેવું જોઈએ કે નહીં? પણ આપણે હેલ્થ ને અનુકૂળ આવે એવા બધા આ બધા વ્યવહાર કરીએ છીએ, જોવાના, ખાવાના, સુવાના, સાંભળવાના, કે સિવાયના વ્યવહાર કરીએ છીએ. હા કરીએ છીએ, કેટલા બધા કરીએ છીએ. દાખલા તરીકે આપણને કોઈ વસ્તુ જોવાની ગમતી હોય તો આપણી આંખો ખેંચાતી હોય અથવા ઊંઘ આવતી હોય, છતાંય આપણે જોઈએ કે ના જોઈએ? હા જોઈએ. ટીવી ને મોબાઈલ જોયા જ કરે, ટીવી ને મોબાઈલ. હા ટીવી ને મોબાઈલ જોયા જ કરીએ. તો કે એનથી શું થાય? તો કે તમારી જે હેલ્થ છે એ સાચવાશે નહીં. તો કે હેલ્થ ને સાચવવા માટે આપણી આપણને જે ઇન્દ્રિયો મળી છે, ઇન્દ્રિયો કોને કહેવાય? તો કે જે આપણે કાનથી, કાન છે, આપણી આંખ છે, નાક છે, મોઢું છે, આપણું શરીર છે, ખ્યાલ આવ્યો? તો કે એ કેવી રીતે સાચવાય, ખ્યાલ આવ્યો? તો કે એક તો પહેલામાં પહેલો ખોરાક, સારો ખોરાક લઈએ, સારું પાણી પીએ, સારી હવામાં લઈએ રહીએ. પણ એ સિવાય આપણે જે વધારાનો વ્યવહાર જે કરીએ છીએ કે જેનાથી આપણી આંખ બગડે, જેનાથી આપણું મન બગડે, આપણે આપણે અમુક જાતના પિક્ચરો જોઈએ તો આપણું મન બગડે કે ના બગડે? બગડે.
હેલો તો કે આ બધી વસ્તુઓ આપણે જોવાની છે હવે કે કઈ કઈ વસ્તુઓથી મારી આંખો બગડે છે, કઈ કઈ વસ્તુથી મારું શરીર બગડે છે, મને આ વસ્તુ ભાવે છે છતાં પણ મારા શરીરને અનુકૂળ છે કે નહીં. તો કે આ આપણે જે ગોલ નક્કી કર્યો છે એ આ ગોલની અંદર આ બધી વસ્તુઓ આવે છે. ખ્યાલ આવ્યો? તો કે આ તમારું શરીર સચવાશે તો એનાથી શું થશે? તો કે તમને તમારું જે સ્ટડી છે એ પરફેક્ટ થશે. જો તમારું શરીર નહીં સચવાયું હોય તો તમે સત્સંગ પણ નહીં કરી શકો અને સ્ટડી પણ નહીં કરી શકો. અત્યારે આપણા માટે બે વસ્તુ મહત્વની છે, એક તો સ્ટડી અને એક અને બીજો સત્સંગ. ખ્યાલ અથવા આપણે દાદા ભગવાનની વાત કરીએ કે દાદા ભગવાન જેવું મારે થવું છે. ખ્યાલ પણ આ દાદા ભગવાન જેવું કેમ થવાનું? હેલો, કે આપણને વિધિ આપણને સુખ આપણને સુખ ગમે કે દુઃખ ગમે? સુખ ગમે. સુખ ગમે ને? અને આપણને કાયમ માટે સુખી રહીએ એવું ગમે કે થોડાક થોડાક દુખી રહીએ, થોડા સુખી રહીએ, થોડા દુખી થઈએ, થોડા સુખી થઈએ એવું ગમે? કાયમ માટે. કાયમ માટે. ચાલો હવે કાયમ માટે સુખી થવું હોય તો કેવું થઈએ, કેવા થઈએ તો આપણે કાયમ માટે સુખી થઈ શકીએ? દાદા ભગવાન જેવા. હા, કે આ અહીંયા વસ્તુ સમજવાની છે. તો કે આપણે કાયમનું સુખ જોઈએ તો કાયમનું સુખ ક્યારે મળે? કે આપણે દાદા ભગવાન જેવા થઈ શકીએ. ખ્યાલ આવ્યો? તો કે દાદા ભગવાન કેવા હતા? તો કે એમને ગમે તેવા સંજોગ આવે, તો કે ગમે તેવા એટલે કેવા? તો કે એમને શરીરના સંજોગ એવા હોય કે બહાર જ્યાં ગયા હોય ત્યાંના સંજોગ એવા હોય, એને બીજા શબ્દમાં કેવું હોય તો કે આધિ વ્યાધિ ને ઉપાધિ. પણ એમને ક્યાંય પણ આધિ, આધિ એટલે કોને કહેવાય? તો કે જે મનમાં આપણને દુઃખ થાય ને, અસર થાય ને, એને આધિ કહેવાય. વ્યાધિ કોને કહેવાય? તો કે શરીર ને દુઃખ પડે એને વ્યાધિ કહેવાય. ખ્યાલ આવ્યો? અને ઉપાધિ કોને કહેવાય? તો કે બહારથી આવે. દાખલા તરીકે તમે કોઈ પણ કામ કરતા હોય અને એકદમ ફોન આવે કે ભાઈ તમારા ભાઈને આવું થયું છે, તમારી બહેનને આવું થયું છે, તમારા પપ્પાને આવું થયું છે, તો શું કહેવાય? એ બહારથી આવ્યું એટલે ઉપાધિ કહેવાય. પણ આ કોઈ પણ વસ્તુ આવે છે તો એ આપણને સુખ આપે છે કે દુઃખ આપે છે? દુઃખ આપે છે. દુઃખ આપે છે. પણ દાદા ભગવાન જેવા આપણે હોઈએ તો આપણને દુઃખ પડે ખરું? ના પડે. હલો, તો કે આપણા આપણા શરીરને દુઃખ પડતું હોય, આપણા મનમાં દુઃખ થતું હોય એવો સંજોગ હોય, આપણને બહારથી કોઈ દુઃખ આવે એવો સંજોગ આવ્યો હોય, પણ આપણે દાદા ભગવાન જેવા થયા હોઈએ તો આપણને આ કોઈ પણ પ્રકારના દુઃખ અડે નડે નહીં. રાઈટ. મુખ્ય વસ્તુ શું થાય કે દાદા ભગવાન જેવા થવું એટલે દુઃખમાંથી મુક્ત થઈએ આપણે અને કાયમના સુખી થઈ શકીએ. રાઈટ. તો કે આપણે દુઃખમાંથી મુક્ત થઈએ અને કાયમના સુખી ક્યારે થઈ શકીએ? દાદા ભગવાન જેવા ક્યારે થઈ શકીએ? તો કે આપણી સમજણ પરફેક્ટ કરીએ ત્યારે. ખ્યાલ આપણે આની પહેલા સત્સંગ થયો હતો ને, એમાં એક વાત થઈ હતી કે દુઃખ એટલે શું? રાઈટ. ખ્યાલ આવ્યો? તો કે દુઃખ એટલે શું? તો કે અણસમજણ. અણસમજણ છે એને આધારે દુઃખ છે અને સમજણ છે એના આધારે સુખ છે. હેલો, બે જ વસ્તુ છે આપણા આપણી પાસે, કાં તો સુખ છે કાં તો દુઃખ છે. તો કે દુઃખ છે એટલે શું છે? તો કે અણસમજણ. અને સુખ છે તો કે શું છે? તો કે સમજણ છે. હેલો, તો કે આ આજે અણસમજણ છે કે અણસમજણ છે એના આધારે હશે આપણને સાચું, એટલે આપણને દુઃખ હશે તો આપણને અણસમજણ હશે એમ. પણ અણસમજણ છે ને આધારે હશે સારું ગાઈડન્સ ના મળે એના આધારે અણસમજણ હોય શકે. કોણ કહેશે બીજું કોઈ? દેવમ કશ્યપ બોલો. પિતાશ્રી તમારો તમે શું કીધું? વોઇસ નતો આવ્યો.
અણસમજણ શેને આધારે હશે? આપણે જે દુઃખ પડે છે આપણને જીવનમાં શેના આધારે દુઃખ છે? તો કે અણસમજણ છે. સમજણ હોય તો દુઃખ હોય ખરું? ના હોય. ખ્યાલ તો કે અણસમજણ ને આધારે દુઃખ છે. તો પણ કે અણસમજણ શેને આધારે છે? અણસમજણ જયારે મમ્મી પપ્પા આપણને કઈ ના પાડે કે આ નથી કરવાનું, નહીં આપો, ત્યારે દુઃખ. હા, તો કે થોડુંક થોડુંક સાચું છે, પણ આખી વાત કરું? હા. તો કે અણસમજણ શેને આધારે છે? તો કે આપણને આપણું હિત શેમાં છે અને અહિત શેમાં છે ખબર નથી. હા, રાઈટ. ખ્યાલ આપણને આપણું હિત શેમાં છે અને અહિત શેમાં છે ખબર નથી. હવે આપણને ખબર ના હોય તો આપણે કોને કોને પૂછવું જોઈએ? મમ્મી પપ્પાને. હા, આપણને આપણું હિત અને અહિત ખબર ના પડે એટલે આપણને આપણે મમ્મી પપ્પાને પૂછવું જોઈએ. અને મમ્મી પપ્પા આપણને કહેવા માટે તૈયાર હોય છે કે નહીં? હા, હોય છે. ખ્યાલ તો કે મમ્મી પપ્પા આપણને કહેવા તૈયાર હોય છે, પણ આપણે આપણે કેમ નથી માનતા? એ વસ્તુ દાખલા તરીકે મોબાઈલ છે, ટીવી છે, હરવું ફરવું છે, કોઈ પણ વસ્તુ છે કે કોઈ પણ સંજોગ છે, ખ્યાલ આવ્યો? તમને ગમ્યો છે, પણ તમારા હિતમાં કેટલો છે એ કોને ખબર પડે? મમ્મી પપ્પાને. હા, કે મમ્મી પપ્પાને ખબર પડે. એટલે આપણને જ્યાં સુધી આપણે એટલા મોટા નથી થતા કે જેના આધારે આપણને આપણું હિત અને અહિત ખબર ના પડે, ખ્યાલ આવ્યો? કે મોટા થવું એટલે શું? તો કે આપણે ભણીએ, સારી જોબ કરીએ કે સારો ધંધો કરીએ, તો કે એને આધારે આપણને પછી આગળ એક આપણું ડેવલપમેન્ટ થાય. કે જયારે 20 વર્ષ 25 વર્ષ ના થઈએ ને, એટલે આપણું અમુક રીતનું ડેવલપમેન્ટ થયું હોય તો પછી આપણને ખબર પડે તો કે આજે મમ્મી પપ્પા છે આપણી પાસે તો એ રીતે ડેવલપ થયેલા છે. ડેવલપ થયા છે એના આધારે એમને ખબર છે, તો આપણું હિત અહિત એમને ખબર પડે છે, તો આપણે અત્યારે એમને આધારે ચાલવાનું છે. બરાબર, બધાને ખબર પડી? મમ્મી પપ્પાનું ધ્યાન રાખવાનું, બધાનું સાંભળવાનું. મમ્મી, આપણે છેલ્લો ક્વેશ્ચન છે હિરણ કાકા, ટાઈમ થઈ ગયો, પ્રહર નો ક્વેશ્ચન છે, પછી આપણે આગળ વધીએ. બરાબર, પ્રહર બોલો. હિત અને અહિત એટલે શું? હા, હિત અને અહિત એટલે શું? શું નામ છે? પ્રહર. ઓકે, તો કે પ્રહર હિત એટલે શું? તો કે જેના જેના આધારે આપણને અહિત એટલે શું? તો કે જેના આધારે આપણને નુકસાન થાય છે. આપણું અહિત એટલે નુકસાન અને હિત એટલે ફાયદો. પ્રહર ખબર પડી? હિત એટલે શું? તો કે આપણો ફાયદો શેમાં રહેલો છે એને હિત કહેવાય, અને અહિત એટલે આપણું નુકસાન. ખ્યાલ આવ્યો? તો કે આ તું ટીવી જુએ કે મોબાઈલ જુએ અને આંખો બગડે, એ શું થાય? ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? નુકસાન કહેવાય ને. ખ્યાલ આવ્યો? તો કે આપણું હિત અને અહિત શેમાં છે એ આપણને ખબર ના પડે, મમ્મી પપ્પાને ખબર પડે. એટલે આપણો ફાયદો કે નુકસાન શેમાં છે એ આપણે મમ્મી પપ્પા કે ને એ પ્રમાણે અત્યારે ચાલવાનું છે. ખ્યાલ આવ્યો? ખબર પડી? હા, તો આજનું સમરાઈઝ શું છે? કે આપણે આગળ વધવું જોઈએ, દાદા જેવું બનવું જોઈએ, અને હેલ્થ રાજ રાખ્યું તો આપણે મમ્મી પપ્પાને ખાસ ખાસ ધ્યાન આપીને સાંભળવાનું. બરાબર. હા, ઓકે. તો ચાલો, આપણે બહુ સરસ આપણે આજે એક હોમવર્ક આપીએ કે આપણે કયા ત્રણ વસ્તુમાં ક્યાં સિન્સિયર ના રહ્યા એ જોવાનું છે, અને એમાં આપણું હિત કે અહિત હતું એ જોવાનું છે, અને ત્રીજું કે કોઈને અહમ દુભાવ્યો મન વચન કહ્યા છે. બરાબર. હા, ખાસ હિત ને અહિત ની વાત કરીએ એટલે આપણે હવે ના આપણે
સાયન્ટિસ્ટ થવા, આપણે સાયન્ટિસ્ટ થવાના છે. ઓકે, આપણી જાતે જ આપણે સાયન્સના પ્રયોગ કરીશું. હિત અહિત ઇન સિન્સિયર સિન્સિયરિટી, બરાબર. એને જે પોતાનો પ્રયોગ કરે એને કોણ શું કહેવાય? હા, શું કહેવાય? સાયન્ટિસ્ટ. ઓકે, શું કહેવાય? સાયન્ટિસ્ટ. હા, જે એક્સપેરિમેન્ટ કરે એને સાયન્ટિસ્ટ કહેવાય. હા, ઓકે. હવે આપણે સાયન્ટિસ્ટ બનવું છે દાદા ભગવાન જેવું. મોટા મોટા સાયન્ટિસ્ટ કોણ હતા દુનિયામાં? ચાલો, જય સચ્ચિદાનંદ. હિરાનંદ, આપણે હવે આપણે એક્સપિરિયન્સ નો સાંભળીએ અને પછી તમારો એક્સપિરિયન્સ એડજસ્ટ એવરીવન. તમારો રીસન્ટ કઈ એક્સપિરિયન્સ હોય તો જણાવજો, યાદ કરજો ત્યાં સુધી. દીપક દાદા, દીપક રાણજી, જય સચ્ચિદાનંદ. દરેક જણ પાસે આ એડજસ્ટ એવરીવન અનુભવ હોય છે, પણ જ્યારે એ પોતે એનો અનુભવ કહે છે તો એમની પરિસ્થિતિ ને એવી કન્ડિશનમાં જે આપણો એડજસ્ટમેન્ટ લેવાય છે એ આપણા માટે, જે બીજા બધા સાંભળે છે એના માટે બહુ બોજ મળી જાય. એટલે એનો જે બેનિફિટ થાય છે એનો લાભ પોતાને મળે છે, સામાને મળે છે. તો આજે આપણી વચ્ચે આવી રહ્યા છે વિધિ ઠક્કર. બહુ હજી તો કોલેજમાં છે પણ ઘણો ઇન્ટરેસ્ટ લીધો છે, અને તો આગળના ભણતરમાં કદે બ્રેક પડેલું ને પછી કન્ટિન્યુ કરે ને એના જેવું, એટલે નાની ઉંમરે થી જ લાગી ગયા છે. પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક દાદા, હિરણ કાકા, રજી દાદા, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન ને ત્રિકાર્ડ નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. સર્વે આપ્ત પુત્રોને જય સચ્ચિદાનંદ, અને સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું મારો એડજસ્ટમેન્ટ પર એક્સપિરિયન્સ સ્ટાર્ટ કર્યું તો લાસ્ટ 6th મંથથી એડજસ્ટ જ થઈ રહ્યા છે, બીકોઝ લોકડાઉન. બહારનું ખાવા પીવાનો બહુ શોખ, એટલે લોકડાઉન થઈ ગયું એટલે ઘરમાં ને ઘરમાં બેસો, જે કરવું હોય કરો, એટલે એવું બધું થઈ ગયેલું. એટલે ઘરે ઘણું એવો સારો એડજસ્ટમેન્ટ રહ્યો કે ઘરે રહીને બી આપણે કંઈક કરી શકીએ છીએ, એમ કે બહારની લાઈફ એટલી જરૂરી નથી. ઘરે બી રહીને આપણે ઘરના સાથે કેવી રીતે એડજસ્ટમેન્ટ કરવું અને ઘરના સાથે કઈ રીતે રહેવું એ વિશે ઘણું સારું રહ્યું આ લોકડાઉન પીરિયડમાં. એટલે ફર્સ્ટલી એડજસ્ટમેન્ટ એ ત્યારથી જ સ્ટાર્ટ થયું કે વોટ ઇઝ એડજસ્ટમેન્ટ. એમ પહેલા તો એડજસ્ટમેન્ટ વિશે ખાલી સાંભળ્યું હતું, પણ હવે તો છે ને એડજસ્ટ એવરીવેર ખાલી મિનિંગમાં ખબર હતું, પણ અત્યારે તો એનો યુઝ બી થાય છે અને ઘણી સારી રીતે એનો અમે ડેલી રૂટિનમાં સારો એવો ઉપયોગ થઈ રહ્યો છે એડજસ્ટમેન્ટનો. હમણાં રિસેન્ટલી આ વીકમાં ટ્યુશન માંથી સરે લાઈક આઈને તરત જ અનાઉન્સમેન્ટ કરી દીધું કે જેને સમ્સ આવડે એ બી 3 વાર, ના આવડે એ બી 3 વાર. મેંથી મનમાં તો ઘણું બધું ઉભું થયું કે ભાઈ આ શું, એમ આવડે એને બી 3 વાર, ના આવડે એને બી 3 વાર, આ તો કઈ રીત છે એમ. પેલા પૂછાય કોને આવડે છે કોને નથી આવડતું, પછી એક દિવસમાં બતાવવાનું ને 50 સમ્સ 3 વાર ગણવાના. 150 સમ્સ મેં રાત્રે 2:30 વાગ્યા સુધી ગણ્યા. એવી રીતે મેં એડજસ્ટમેન્ટ લીધું કે ભાઈ આપણા માટે જ છે ને, એમ કરીને મન વાર્યું, એડજસ્ટમેન્ટ લીધું એવી રીતે. એટલે આ વીકમાં તો હમણાં ટ્યુશન માંથી આ એડજસ્ટમેન્ટ લેવું પડ્યું એમ મારે. પછી મમ્મી ઘરે ના હોય અમુક વાર, એને કઈક કામ હોય ઘરનું કે એવું કઈક, તો બહાર કઈક સામાન લેવા ગઈ હોય, તો પછી મને એવો વિચાર આવે કે મમ્મી બી બિચારી કેટલું પહોંચી વળે એમ. એટલે પછી હું તો આખો દિવસ ભણવા જ બેઠી હોઉં અને મમ્મી આખા ઘરનું કામ કર્યા કરે, એટલે પછી મમ્મી જાય ને તો હું છે ને મારું ભણવાનું અને ઘરનું થોડું ઘણું નાનું મોટું કામ કરી લઉં, એટલે ભણવાનું અને ઘરનું બંને સાથે એડજસ્ટમેન્ટ કરી લઉં છું. અને મમ્મી તો ના પાડતી હોય કે ના તાર કામ નહીં કરવાનું, પણ હું મારા ભણવામાંથી થોડો ટાઈમ બચાવીને મમ્મીને થોડી હેલ્પ કરાવી લઉં છું. પછી હમણાં આ વીકમાં, પહેલા તો છે ને એવું હતું કે
પપ્પા ગમે ત્યાં જાય ને તો જોડે જ લઈને જાય, કે ગાડીમાં જોડે જાય, પછી મમ્મી જાય ને તો બી જોડે જ લઈને જાય. પણ આ વખતે તો સ્કૂલ મારી થોડી દૂર છે, 10 કિલોમીટર નું છે ડિસ્ટન્સ અમારા ઘરેથી, તો છે ને બસમાં જવું પડે એકલું, અને એ બી બસમાં જગ્યા હોય ના હોય એવું ઘણું બધા ઇસ્યુઝ આવે. તો આમ મોસ્ટલી તો જગ્યા મળી જાય, પણ આ ગુરુવારે જયારે હું સ્કૂલેથી આવતી હતી ત્યારે મને જરાય જગ્યા ના મળી, બસમાં પગ મૂકવાની બી જગ્યા નહીં, અને મારે ટ્યુશન માટે લેટ થતું હતું. તો મેં કીધું હવે જે મળ્યું એ બેસી જવા દે. બેસી તો ખરી, પણ પછી જે એટલે છેક આગળ જગ્યા મળી અને બસ વાળા અંકલે એવી બ્રેક મારી ને તો સીધું મારું માથું ત્યાં બાદ કાચ આગળ અથડાઈ ગયું. તો મેં કીધું હે ભગવાન, આવી રીતે એડજસ્ટમેન્ટ લીધું તો ખરું, પણ ચાલુ આવી રીતે દાદા ભગવાન આવું કરવાનું તમારી માઈ સાથે, આવી રીતે સરસ એડજસ્ટમેન્ટ લીધું. જે બસ આવી એમાં બેસી ગઈ, પણ માથું ય અથડાઈ ગયું સામે, એટલે એડજસ્ટમેન્ટ લીધું પણ સામે આવું થઈ ગયું એમ. પછી હમણાં ઇલેક્શન ચાલે છે તો રોડ ના કન્સ્ટ્રક્શન ને બધું બહુ ચાલે છે અહીંયા. તો મારો જે રેગ્યુલર રૂટીન રોડ છે એમાં હું જઉં તો મારે આખું 4 કિલોમીટર થાય જવા આવવાનું, અને પછી આ કન્સ્ટ્રક્શન ના લીધે મારે આખું ફરીને જવું પડે, તો એમાં ટોટલ 6 કિલોમીટર થાય. તો એમાં બી એડજસ્ટમેન્ટ કમ્પલસરી લેવું જ પડ્યું મારે, કે ભાઈ હવે લેવું જ પડશે, ટ્યુશન જવું છે તો કઈક નું કઈક તો કરવું પડશે ને. એટલે એવી રીતે રોડ બાબતે મેં કન્સ્ટ્રક્શન હતું તો એવી રીતે મેં એડજસ્ટમેન્ટ લીધું. લોકડાઉન પહેલા તો મને એમ વિધિની પ્રકૃતિ કેવી હતી કે કોઈની સાથે એમ એડજસ્ટ થાય નહીં, કે બધું પોતાનું ચલાવવાનું જોઈએ એમ, કે મારું કઈ ખસવું ના જોઈએ. પણ હવે જેમ જેમ સંપર્કમાં આવતા ગયા કે એડજસ્ટમેન્ટ શું છે, ભોગવે તેની ભૂલ શું છે, એટલે એના વિશે આમ ખબર પડતી ગઈ. એટલે હવે ઘરમાં બી ખુશી સાથે તો ખાસ મારે પહેલા બહુ ઝઘડા થતા હતા, પણ હવે તો મારે છે ને ખુશી સાથે એડજસ્ટમેન્ટ લેવાઈ જાય છે, કે એને કોઈ વસ્તુ જોઈએ તો હા ભાઈ પહેલા 2-3 વાર ના પાડી દઉં કે ના આ તો મારી છે હું તને નહીં આપું, પણ પછી યાદ આવે કે હવે આપણે દાદાનું જ્ઞાન મળ્યું છે એ બી મહાત્મા જ છે, તો આપણે એની સાથે એડજસ્ટમેન્ટ લેવાનું છે એમ, તો પછી છોડી દઉં એમ. પણ તો બી કચબચ તો થઈ જ જાય અમારે એકબીજાને. પછી દીપક દાદા એવું કહેલું છે ને કે મોટી બેન એ એક મમ્મી સમાન હોય છે, એટલે ત્યારથી એ વાક્ય ફિટ થઈ ગયું છે. એટલે લાસ્ટ 3 વીક્સ થી એટલા બધા ઝઘડા નથી થતા અમારે, અને આ જ્ઞાન તો બહુ જ ઉપયોગમાં આવે એવું છે કે એક્ઝિસ્ટ એવરીવેર, બન્યું તે જ ન્યાય. એના ખાલી મીનિંગ સાંભળ્યા હતા કે ઉપયોગમાં કઈ રીતે લાવું ને એની તો કઈ ખબર જ નથી પડતી, કે સાંભળ્યું ભાઈ ઓકે નો પ્રોબ્લેમ બસ બરાબર છે એટલું જ. પણ હવે તો જેમ જેમ સત્સંગમાં આવતા ગયા, બધા આપતા પુત્રના પરિચયમાં આવતા ગયા, એમ એમ ખબર પડવા લાગી કે રિયલમાં એડજસ્ટમેન્ટ શું છે એમ, કે આપણે તો એડજસ્ટ થઈએ છીએ પણ સામે આપણને બી એટલી જ ખુશી થાય છે જયારે આપણે એડજસ્ટમેન્ટ લઈએ છીએ, પણ સામેવાળાને બી એટલી જ ખુશી થાય, પણ સામેવાળા કરતા આપણને ડબલ ખુશી થાય જયારે આપણે એડજસ્ટમેન્ટ લઈએ છીએ ને ત્યારે. બસ તો મારો આ વીક નો આટલો એડજસ્ટમેન્ટ નો એક્સપિરિયન્સ રહ્યો છે. બહુ સરસ વિધિ, એના વિશે થોડું પ્રકાશ પાડો હિરેનારાયણજી, પછી દીપક આનંદજી બોલશે. હાજી, એટલે મને એક વસ્તુનો આજે વિચાર આવ્યો હતો કે એડજસ્ટમેન્ટ એટલે આપણે દાખલા તરીકે ઘરનો દરવાજો બંધ કરીએ, હવે ઘરનો દરવાજો બંધ કર્યા પછી આપણે તાળું વાસીએ છીએ, પણ હમણાં 2 દિવસ પહેલા જ એવું થયું કે ચાવી બરાબર સેટ જ ના થાય અને તાળું બંધ ના થાય, અને બંધ કર્યું હોય તો ખુલે નહીં, ચાવી સેટ ના થાય. એના પરથી મને ખબર પડી કે જો આ તાળું ને ચાવી આ 2 વસ્તુ છે એ જો એકબીજાને એડજસ્ટ ના થાય તો એ આગળ કામ વધતું નથી. તો મેં કહું આપણા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક આવું થતું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણું કામ અટકે છે અથવા આપણને પ્રોબ્લેમ્સ આવે છે. તેનું કારણ મને એ થયું કે આપણે ક્યાંક ને ક્યાંક આપણે એડજસ્ટમેન્ટ નથી લેતા. તો કે આપણે એડજસ્ટમેન્ટ કેમ નથી લેતા, કે ઘણી વખત આપણને શું લાગે કે આ વસ્તુ મને ગમે છે એટલે આ વસ્તુ જ હું કરું અને આ વસ્તુ ના કરું. પણ કેવું છે તો કે આપણે આપણો વ્યવહાર પણ નાનપણથી વ્યવહાર જોઈએ તો કે પહેલા આપણને પહેલા ધોરણમાં આપણે મૂકીએ છીએ, પછી બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ચોથું ધોરણ. તો કે પહેલું ધોરણ ભણ્યા પછી પણ બીજું ધોરણ ભણવું પડે છે, બીજું ધોરણ ભણ્યા પછી ત્રીજું ધોરણ ભણવું પડે છે. તો કે જીવનમાં જેમ પહેલું બીજું ત્રીજું ધોરણ છે એવી રીતે આપણા જીવનમાં નિરંતર અલગ અલગ બધા સંજોગો આવતા રહેતા હોય છે, અને જે આ સંજોગો આવે છે તો એ સંજોગોમાં હું જેટલું એને એડજસ્ટ થઉં છું એટલું જ મારી પ્રગતિ થાય છે.
એટલે મને ખ્યાલ આવ્યો કે મારી પ્રગતિ શેના આધારે રુધય છે કે શેના આધારે અટકી છે, કે હું એડજસ્ટમેન્ટ નથી લેતો એના આધારે મારી પ્રગતિ અટકી છે. આવું મને આજે સમજાયું. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. દીવકાનંદજી. જય સચ્ચિદાનંદ. લોકડાઉને તો ઘણા બધાને એડજસ્ટ થતા શીખવાડી દીધું, ખાસ કરીને ઘરમાં જે ઘરના લોકો જોડે સમય નહોતો જતો, જે 24 કલાકમાં કેટલા બધા કલાક એના એ જ લોકો આપણને સામે આવે, આપણે એમ ના કહેવાય કે ભટકાય આપણને, પણ એના એ જ સામે આવે. કારણ કે એવી રીતે ટેવાય ના નહોતો આપણે કે 24 કલાક આટલા બધા કલાક સાથે રહેવાનું, એટલે બધાના માટે એ થયું. અને એના માટે જે દાદાએ કીધું છે ને કે ઘર જીતવાનું છે તો જગત જીતાશે, તો આ ઘરના લોકો જોડે સમય કાઢવાનો, એ લોકોને સમજવાનો, ઓળખવાનો, એમની જોડે સમય કાઢવાનો આજે ટાઈમ આવ્યો છે ને એ બહુ સારો છે. એટલે એડજસ્ટમેન્ટ એટ હોમ અને ઘરના લોકો જોડે એડજસ્ટમેન્ટ આવ્યું એ તો બહુ સારી વાત છે. અને હમણાં લગી વાત કરતા હતા પણ આ જીવી જણાયું આપણાથી, એડજસ્ટમેન્ટ જીવી જણાયું. કારણ કે આ કેવું છે કે થોડી વાર રહે તો એમાં આમ તેમ કરીને એડજસ્ટ કરી નાખે, પણ કન્ટિન્યુઅસ રહેવાનું, કેટલા કલાક સાથે રહેવાનું અને સતત એડજસ્ટમેન્ટ, એટલે એ તો ખરેખર આપણી ટેસ્ટિંગ થઈ જાય. અને એ બધા જ એમાં આવ્યા અને તમારું બહુ સારું છે. પેલા મેં કીધેલું છે કે ખાધેલું નકામું જતું નથી, એવું કહે છે ને, તેમ કામ કરેલું પણ એટલે કરેલું નકામું જતું નથી. એટલે જેટલું પ્રેક્ટિસ કરવાનું થાય, આમાં કેવું છે કે કોઈકે આપ્યું, ઓથોરિટી વાળાએ આપ્યું, પછી ટીચર હોય, મમ્મી પપ્પા હોય, એમણે આપણને કશું કરવા આપ્યું, એટલે હંમેશા કોઈ કશું કરવા આપે એટલે આપણી પાસે બુદ્ધિના આર્ગ્યુમેન્ટ હોય જ, સાચા ખોટાની માથાકૂટ કરીને, મને આ લાગુ પડતું નથી એમ કરીને. પણ આ કેવું છે કે જેટલું પ્રેક્ટિસ થશે ને એ બાબત આપણી પરફેક્ટ થતી જશે, અને એ બહુ હેલ્પફુલ છે કે કે કરે, કરતા રહીએ કરતા રહીએ કરતા રહીએ, એટલે એકની એક રિપીટેશન આપણને લાગે, મને ખબર છે, પણ ના, એ રિપીટેશનમાં જ આપણું પરફેક્શન આવે છે, એફિશિયન્સી વધે. એટલે જ્યારે દ્રષ્ટિ આપણી સરખી થઈ ગઈ તો કોઈ પણ બાબતનું એડજસ્ટમેન્ટ આવી જાય. એટલે કે મનને સમાધાન આપવાની જરૂર છે, પહેલા પોતાના મનને સમાધાન આપવાની જરૂર છે, પછી સામે જેવા હોય એવા એમને પણ એડજસ્ટમેન્ટ લેવાનું આપણે, કારણ કે એમના મનને સમાધાન થવું જોઈએ. અને મનને સમાધાન થયું એટલે એ આપણા પક્ષના થયા. હવે આપણા પક્ષના થયા ને એટલે હવે આપણે જે કરવું હોય કરાવવું હોય તે બધું થાય. એટલે આ રીતે આપણે બધી રીતે તૈયાર થવાનું છે, કારણ કે કઈ પરિસ્થિતિ ક્યારે આવે એ તો આપણને ખબર નથી. પણ જેમ આપણો ધ્યેય નક્કી છે કે ત્યાં જવું છે, પછી જે રસ્તો ભેગો થયો એને આપણે એડજસ્ટ થઈને પહોંચી જઈએ છીએ. એડજસ્ટમેન્ટ શા માટે? કારણ કે મારે ધ્યેયે પહોંચવું છે. એડજસ્ટમેન્ટ નહીં, હું આ જ રસ્તે જઈશ તો 4 કલાકે નહીં પહોંચાય, 4 કલાક રસ્તો લાંબો છે, પણ પહોંચી જઈશું, આપણું કામ થઈ જશે. એટલે આ બધી રીતે એ સમજવાનું છે. પછી જે પેલું હતું ને, આમાં ઇંગ્લિશમાં કહેવાય છે માય વે ઇઝ હાઈવે, એટલે હું જે કહું હું જે કરું તે જ માનવાનું. આપણે એમ કહીએ છીએ પણ ખરેખર એક આજે સવારે કે એમ કરીને સત્સંગમાં જ એક વાત થઈ હતી સરસ, મન આપણા કયા પ્રમાણે ચાલતું નથી, વાણી આપણા કયા પ્રમાણે બોલતી નથી, ને શરીર આપણા કયા પ્રમાણે ચાલતું નથી. હવે એ આપણે પાક્કો આ જ્ઞાનની સમજણથી પાક્કું સમજાય આપણને, જ્યાં આપણા શરીર જોડે જવું છે, આપણા કયામાં નથી અને આપણે અપેક્ષા રાખીએ બીજા મારા કયામાં રહે, એટલે પોસિબલ નથી. એટલે આપણે એડજસ્ટમેન્ટની ચાવી રાખી સાથે છીએ ને, તો એડજસ્ટમેન્ટની ચાવી જરૂરી છે અને એના વગર આગળ વધારશે જ નહીં. અને એ આવી ગયું તો એ આપણું હિત કરે, બધાનું હિત કરે. એટલે ખાસ કરીને મનના લેવલનું એડજસ્ટમેન્ટ પર બહુ વિચારવાનું. એટલે દ્રષ્ટિની એક્સેપ્ટન્સ આવ્યું
તો પછી બહારનું એડજસ્ટમેન્ટ છે જે આવી છે, એટલે મન સમાધાનને પામવું જોઈએ. અને આખું એ સમાધાન જ કરે છે, અને એ જ્ઞાન સમાધાન કરે છે. જ્ઞાનની સમજણથી, જ્ઞાનના સમાધાનથી બહારનું એડજસ્ટમેન્ટ બહુ સરસ, અને તમે બહુ સારી રીતે લો છો. એકચ્યુઅલી કેવું છે કે આ બધા ઘડતરમાં વિચાર કરો કે 10 વર્ષ પછી કેવા હશે તમે લોકો. મગજ કામ કરી શકે એમ નથી. બહુ સરસ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, જય સચ્ચિદાનંદ. વિધિ બહુ સરસ. ખુશી નાની ને એટલે પપ્પા ને છે ને બહુ આમ બટર લગાઈ લગાઈ કરે એટલે બોલે એમ કે એમ કે પપ્પા આમ આમ આમ, એટલે છે ને મને એમ થાય કે મારી માટે તો કઈ રહેતું જ નથી એમ. હું કઈક કહેવા જોઈએ પેલા તો ખુશી બધું પતાવી જ નાખે એમ. એટલે પછી મને અંદર થી એમ થાય કે વાંધો નહીં ભાઈ, ચલો નાની છે નાની છે, પણ પછી લાસ્ટમાં તો બોલાઈ જ જાય તું પપ્પા ને આટલું બધું બટર કરે છે તો પછી તું તારે બેસવાનું જ નહીં તારા પપ્પા જોડે એમ. એટલે છે ને બહુ ગુસ્સો આવી જાય એ વખતે, એડજસ્ટમેન્ટ નથી લેવાતું. બીજી એક વસ્તુ આમાં શું છે ખબર છે, પપ્પાનો અને ખુશીનો જે ઋણાનુબંધ છે આગળનો, અને તારો અને પપ્પા જોડે નો જે ઋણાનુબંધ છે ને એને ક્યારે કમ્પેર ના કરીશ. એનો જે હિસાબ છે ને એ રીતે એને બધું ડીલિંગ થાય, એ રીતે પપ્પા કદાચ એને ફેવરે કરે ના એ કરે, પણ એમાં તારે તારી જોડે નું કમ્પેર નહીં કરવાનું. તારે જોવાનું કે એનો હિસાબ છે, મારો હિસાબ નો ઉકેલ લાવું છું, એનો હિસાબ નો ઉકેલ લાવે. પણ આપણે ઘરમાં આવી રીતે કમ્પેરિઝન કરીએ ને તો કોઈ ને કોઈ વાંધો આવી શકે છે. ભાઈઓ વચ્ચે પણ આવી શકે છે ને બહેનો વચ્ચે પણ આવી શકે છે. એટલે હમણાંથી જ એની ક્લેરિટી થઈ જાય ને તો પછી આગળ જતા એ ડિસ્ટન્સ વધે નહીં, અને અંદરનું એક્સેપ્ટન્સ જ થાય. પેલું કીધું છે ને તમારું કોઈ લઈ શકે એમ નથી, ને તમારું નથી એ તમે લાખ પ્રયત્ન કરશો તો તમારી પાસે રહેવાનું નથી, એની પાછળની બહુ સરસ સમજણ છે આ. ખ્યાલ એ સચ્ચિદાનંદ. અરે વિધિ, તારે કૃષ્ણ ભગવાન જેવું થઈ જવાનું, એનું માખણ ચોરી લેવાનું તારે થોડું થોડું. જય સચિદાન. બહુ સરસ વિધિ. જય સચિદાન. હવે આપણે ક્વેશ્ચન લઈએ કિરણ આનંદજી. હા ઓકે, તો પહેલા છે કશ્યપભાઈ નો. બોલો કશ્યપભાઈ. મારા હિદય ગોટાયું સીડી 8905. અમુક લાઈન શબ્દ નથી સમજાતું. જ્ઞાન પ્રીતમ નું બંધન અલૌકિક છે, મોક્ષ દાનેશ્રી સિદ્ધ જ આત્મ ગીત, ચિત ચારા ને બાંધી અને દાદા થ્રુ નવનીત. સ્ક્રીન પર મુકાશે સાહેબ. મ્યુટ છે. દીપક આનંદજી એમનો મ્યુટ છે. કશ્યપજી શું કહો છો આપ, ફરીથી કહેજો. એ પણ છે ને. ગીત સૌને લાગ્યું તે મારું પોતાનું છે. ફોર્થ પેરા નું જ્ઞાન પ્રીતમ નું થોડો નીચે કરો. જ્ઞાન પ્રીતમ નું ગંધન, પ્રીતમ નું અજ્ઞાન પ્રીતમ ના સુવર્ત છે. આ ચાર ગતિ એટલે જ્ઞાન. આ પ્રીતમ એટલે આપણે આજે કૃષ્ણ ભગવાન માટે પ્રીતમ શબ્દ વાપર્યો છે ને. હા, તો અત્યારે કૃષ્ણ ભગવાન એટલે કોણ? તો કે આપણે આપણું પોતાનું સ્વરૂપ. હા, તો કે ચાર એ ચાર ગતિ થી આપણે
મુક્ત થાય છે એનાથી, ચાર ગતિ થી મુક્ત કરાવે છે. તો આ જ્ઞાન પ્રીતમ કહેવાય છે. હાજી, જ્ઞાન પ્રીતમ કહેવામાં આવે છે. જો જ્ઞાન પ્રીતમ નું બંધન ચાર ગતિ થી મુક્તક, એટલે આજે જે પોતે અજ્ઞાન થી મુક્ત થયો ને, તો કે પોતે હું શુદ્ધાત્મા છું એ થયો, એટલે એ એ શુદ્ધાત્મા સાથે જોડાયો. તો આ જ્ઞાન પ્રીતમ કોઈ વ્યક્તિ છે કે પ્રીતમ નહી? ના 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 ના, પ્રીતમ એટલે આમ સામાન્ય રીતે પ્રીતમ શબ્દ કૃષ્ણ ભગવાન માટે વપરાય છે. કૃષ્ણ ભગવાન એટલે કોણ? તો કે હું મારું પોતાનું સ્વરૂપ. કે પોતે પોતાનાથી જોડાયો, એની પહેલા કોની સાથે જોડાયેલો હતો? તો કે કશ્યપજી સાથે જોડાયેલો હતો, હું હિરેન સાથે જોડાયેલો હતો, એટલે અજ્ઞાન થી જોડાયેલો હતો. હવે જ્ઞાન સાથે જોડાયો, તો કે શું થયું? કે જ્ઞાન સાથે જોડાયો તો હું ચાર ગતિ થી મુક્ત થઈ ગયો. અચ્છા, જ્ઞાન સાથે પ્રીતમ થાય. હા, પ્રીતમ એટલે પોતાનું સ્વરૂપ. કૃષ્ણ ભગવાન એટલે આ કૃષ્ણ ભગવાન નહીં, પોતાનું સ્વરૂપ એમ. જ્ઞાન સાથે સંબંધ ના, હા, એની સાથે બંધાયો. જ્ઞાન સાથે સંબંધ થયો, જે જે બ્રહ્મ સંબંધ કહે છે ને, જે કૃષ્ણ ભગવાન ને આધારે આપણે વેદાંતમાં બ્રહ્મ સંબંધ કરાવે છે. તો કે બ્રહ્મ સંબંધ એટલે શું? તો કે બ્રહ્મ સંબંધ એટલે આત્મા સાથેનો સંબંધ. સમજાય છે. અને અલૌકિક છે મોક્ષ દાનેશ્રી, આ નથી સમજાતું. અલૌકિક છે મોક્ષ દાનેશ્રી. દાદા ભગવાન માટે દાદા ભગવાનને અલૌકિક કીધા. દાનેશ્રી ના અર્થ શું છે? દાનેશ્રી એટલે જે જો દાન દાન કરે છે ને, કે સામાન્ય રીતે આપણે બધું જે દાન કરીએ તો કે શું કરી શકીએ? તો કે સામાન્ય રીતે આપણે લક્ષ્મી નું દાન કરી શકીએ. ખ્યાલ આવ્યો? કે કોઈને ભણાય તો એને જ્ઞાન દાન કહેવાય છે વ્યવહારમાં. ખ્યાલ આવ્યો? પણ મોક્ષ નું દાન કોણ કરી શકે? કે જે અલૌકિક પુરુષ છે. કે દાદા ભગવાન માટે કીધું છે કે અલૌકિક છે મોક્ષ દાને શ્રી, કે જેણે મોક્ષ નું દાન કર્યું. દાદા ભગવાન માટે કહી કહ્યું. હાજી હાજી હાજી. અને આગળ ચિત્ત ચારા ને બાંધી, આગળ ના પેરામાં છે, ચિત્ત ચારા ને બાંધી વૃત્તિ નિજ ઘર ઘાલી. ચિત્ત ચારા ના શું અર્થ છે? હા, તો કે જે જે ચિત્ત છે એનું એ હવે નિજગર એટલે હું શુદ્ધાત્મા છું, એટલે શુદ્ધ ચિત્ત થયું એનું. કશ્યપજી ખ્યાલ આવ્યો? એનું જે ચિત્ત છે, પેલા બાર આખું ચિત્ત હતું. ચારા એટલે વિચારવું માં અર્થમાં આવે છે. આ સામાન્ય રીતે હું તમને આખો એનો એનો અર્થ કહી દઉં છું, શબ્દને પકડવા ના જતા. અચ્છા, ખ્યાલ આવ્યો? આમ આમ સામાન્ય રીતે છે ને ગુજરાતીમાં ચિત્ત ચૌટામાં ફરતું એમ કે. હવે આપણે હિન્દી ભાષી છે તો અમુક અમુક શબ્દ જે રીતે જે શબ્દ પકડવા જશો ને તો એનો એનો ઘણો બધો અર્થ ને બધી વસ્તુ થશે. હું તમને એક બેઝિક અર્થ કહી દઉં. ચલો ને, તો કે ચિત્ત આખું જે 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 હતું એને આખું એટલે ચિત્ત એની વૃત્તિ. વૃત્તિ જે છે એને આધારે એનું ચિત્ત છે. અચ્છા, વૃત્તિ તો સમજાય ને? એની જે વૃત્તિ છે એને આધારે એનું ચિત્ત ભટકે છે. તો કે જે વૃત્તિ છે એ એની વૃત્તિ ક્યાં તરફ વાળી દાદા ભગવાને? તો કે નિજ ઘર તરફ, એટલે શુદ્ધાત્મામાં એની વૃત્તિ વાળી. અને હું શુદ્ધાત્મા છું એનું ભાન કરાયું, એટલે આખી જે ચિત્ત વૃત્તિ છે એ ક્યાં ગઈ? તો કે શુદ્ધાત્મામાં જતી રહી. એટલે જે બહાર આખું ચિત્ત વિખરાઈ ગયેલું હતું, ખ્યાલ આવ્યો? એ આખું વિખરાઈ ગયેલું ચિત્ત આખું પોતાના સ્વરૂપની અંદર સ્થિર કર્યું જ્ઞાની પુરુષે. ચારા શબ્દ ચિત્ત ચારા બીજા પદમાં પણ આવે છે, એટલું પૂછું છું કે ચિત્ત ચારા. આ તમને અત્યારે કશ્યપજી સમજાયું કે ના સમજાયું? આ સમજાતું. બસ,
ચિત્તચારા એટલે શબ્દ શબ્દ પકડવા જશો ને ચિત્ત ચિત્ત છે ને એ મુખ્ય વસ્તુ સમજવાની છે કે અહીંયા મુખ્ય વસ્તુ સમજવાની આ છે તો કે આપણી જે ચિત્ત વૃત્તિ છે એ પોતાને નિજ ઘર તરફ નિજ ઘર તરફ વાળી લીધી ચિત્ત જો ભટકતી હતી તે પડી માં પડી ચિત્ત ચારાને બાંધી ચિત્ત ચિત્ત ચિત્તને આખું બાંધીને આખું એની ચિત્ત વૃત્તિ આખી નિજ ઘર તરફ એની વાળી લીધી સ્વરૂપ નું ભાન નતું કે હું કોણ છું એટલે એને ક્યાં સુખ લાગતું હતું કે બહાર બધે સુખ લાગતું હતું એટલે એટલે એ સુખ ને આધારે આખું એનું ચિત્ત ભટકતું હતું બહાર હવે પોતે એને હું શુદ્ધાત્મા છું ખબર પડી એટલે એને ખબર પડી કે બહારના ભાગમાં ક્યાંય સુખ નથી સુખ ક્યાં છે તો કે પોતાના સ્વરૂપમાં નિજ ઘરમાં સમજી કે ચાલો ને અને છેલ્લો પેરા છે પ્રકારનાજી થોડા છેલ્લો પેરાગ્રાફ કરતી જાઓ આપ જ પોતે સ્વપદ સ્થિરક દાદા થ્રુ નવનીત દાદા થ્રુ નવનીત ના શું અર્થ છે દાદા થકી નવનીત એટલે નવનીત એટલે કવિરાજ પોતાને કે છે કે આપ જ પોતે સ્વપદ સ્થિરક તમે આજે સ્વપદમાં હું સ્થિર થયો કે આપ જ પોતે સ્વપદ સ્થિરક એટલે એટલે દાદા ભગવાનને કહે છે કે હું સ્વપદમાં સ્થિર થયો તો કે દાદા થ્રુ દાદા ભગવાનના થ્રુ એ ઇંગ્લિશ શબ્દ મૂક્યો તો કે દાદા ભગવાન થી આ નવનીત એ સ્વપદમાં સ્થિર થયો અચ્છા દાદા ભગવાન હવે સમજાતું આ કવિતા કવિતા રૂપમાં આવે છે ને એટલો ખ્યાલ આવે ને ખ્યાલ આવે જય સચ્ચિદાનંદ ધન્યવાદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી જય સચ્ચિદાનંદ પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 9 સૂત્ર નંબર છે 16 વ્યવહારમાં વિચાર દશા જેટલી કાચી એટલી અથડામણો વધારે અને મોક્ષ માર્ગમાં જાગૃતિ જેટલી કાચી એટલા મતભેદ વધારે હવે બીજી લાઈન તો મને સમજાય છે થોડી થોડી જાગૃતિ વાળી વિચાર દશા શબ્દ જે વાપર્યો છે એટલે એનાથી શું મતલબ એ વાક્ય આખું બોલો વ્યવહારમાં વિચાર દશા જેટલી કાચી એટલી અથડામણો વધારે હા તો કે જે પોતે વિચારતો નથી આજે હમણાં છોકરાઓનો સત્સંગ બાળકો સાથે સત્સંગ થયો હા એમાં હતા તમે હા તો કે વિચાર દર્શક એટલે ખબર પડે કે વિચારે પોતે કે મારું હિત શેમાં છે ને અહિત શેમાં છે ઓકે કે એ વ્યવહારમાં એ હિત અહિત સમજે તો એટલી એને અથડામણ ઓછી થાય બરાબર વ્યવહારમાં વિચાર દશા જેટલી કાચી એટલે વિચાર એને હિત અહિત જ ખબર નથી પડતી એટલે વિચાર દશા એટલી કાચી છે ઓકે ચલાવ એટલે અથડામણો વધારે એનાથી બરાબર ચલાવ ને હા એટલે આજે વિચાર દશા શબ્દ જે વાપર્યો છે એના એટલે આપણે તો હવે જ્ઞાન મળ્યું બરાબર આપણા માટે વ્યવહાર જે ચાલુ થયો એટલે આપણે એનો અર્થ એવો થયો કે પેલું અથડામણ જો થાય છે મીન્સ તમને દેખાતું નથી કે એનું પરિણામ શું આવશે હા હિત અહિત ખબર નથી પરિણામ શુદ્ધાત્મા થયા એટલે જે શ્રેય નો ભાગ છે એને હજી આપણે જોવાનો અને જાણવાનો બાકી રહેલો છે બરાબર કે શ્રેય કઈ કઈ જગ્યાએ કાચો પડે છે રાઈટ રાઈટ એ કઈ જગ્યાએ કાચો પડે છે કેવી રીતે ખબર પડશે શ્રેય કે તો એ પ્રજ્ઞા શક્તિ થી ખબર પડશે ના
જેવો અથડાશે એટલે તને ખબર પડશે કે ક્યાંક કાચું પડ્યું. રાઈટ, ખ્યાલ આવ્યો? હા બરાબર છે. જેવું કોકની સાથે અથડામણ થાય ને એટલે ખબર પડી જાય આપણને કે ક્યાંક આપણે આ શ્રેયનો ભાગ કાચો પડ્યો. તો કયા ભાગમાં કાચો પડ્યો? એ મનના લેવલે કે વાણીના લેવલે? તરત જ તું જોઈશ એટલે તને તરત દેખાઈ જશે. બરાબર છે, ખ્યાલ આવ્યો ને? કારણ કે શુદ્ધાત્મા થયો એટલે હવે હવે તું શ્રેયનો ભાગ, શ્રેયના ભાગને જોનાર ને જાણનાર થયો. રાઈટ રાઈટ, બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે આ અથડાયો કેમ? તો કે હજી તો એ વિચાર જ એને નથી કર્યો કે મારું હિત અહિત શેમાં રહેલું છે. આ સામે સામે ભેંસનો ભય આવતો હોય તો અથડાય ખરો? ના 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 અથડાય. ખબર છે ને કે હિત અહિત શેમાં છે? રાઈટ રાઈટ રાઈટ. તો કે આ બધા જગતના સંજોગો બધા આવા છે. બરાબર છે. અને એ સંજોગોમાં આપણને આપણું હિત અહિત સમજાય ને તો અથડાવા જાય જ નહીં. હા એ તો બરાબર છે. એટલે જ્યાં પણ અથડાવાનું થાય છે ત્યાં આપણે પ્રતિક્રમણ કરવાનું છે. પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું છે કે શ્રેયને પ્રતિક્રમણ કેવી રીતે કરાવવાનું છે? પણ આમાં મારી કઈ ભૂલ થઈ તો અથડામણમાં મુખ્ય ભૂલ શું હોય? અથડામણમાં મુખ્ય તો શું કહેવાય, પોતાની પકડ. હા બરાબર છે, ખ્યાલ આવ્યો? પોતે પકડી રાખે, પોતાની વાતને પકડી રાખે. પકડી રાખે એટલે એને પોતાનું હિત અહિત ખબર જ ના પડે. રાઈટ રાઈટ. એટલો બધો પકડાઈ જાય પોતાની વાતમાં, એટલો બધો પકડાઈ જાય પોતાની માન્યતામાં, એટલો બધો પકડાઈ જાય કે એને હિત અહિત ખબર જ ના પડે. રાઈટ. ચાલો, તો ત્યાં શ્રેયને જોવાનું છે કે આ આ આ જગ્યા પર પકડાઈ ગયો એટલે અથડાયો. બિલકુલ બિલકુલ બિલકુલ. ચાલો, અને જે પકડાઈ ગયો છે તો કે ત્યાં એના આલોકના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાના છે. બરાબર છે. કે આ હું અહીંયા આ જગ્યા પકડાઈ ગયો તો કે આજે પકડાઈ કે શેના આધારે ગયો? તો કે આ સાચું અને આ ખોટું. બરાબર. ખ્યાલ? તો કે કોઈ પણ વસ્તુ સત્ય છે તો એની સામે અસત્ય છે, અસત્ય છે તો એની સામે સત્ય છે. સત્ય છે. ખ્યાલ? હવે સત્ય અસત્ય છે તો જે સત્ય છે એ અસત્ય થઈ જાય કે નહીં? ના થઈ જાય? થઈ જાય, થઈ જાય. એનો સમય બદલાય એટલે અસત્ય થઈ જાય કે નહીં? થઈ જાય, થઈ જાય. સત્ય કાયમ નું રહે? ના ના ના. ચાલો, કે એવી રીતે અસત્ય છે એ કાયમ નું અસત્ય રહે કે સત્ય થઈ જાય? થઈ જાય સત્ય. તો કે કોઈ પણ વસ્તુ પકડવા જેવી છે ખરી? ના ના નથી. ચાલો, તો કે કઈ વસ્તુ પકડવાની છે આપણે? તો કે આપણું હિત શેમાં રહેલું છે ને અહિત શેમાં રહેલું છે. બરાબર છે, બિલકુલ. ચાલો, હવે આપણને આપણે અત્યારે વ્યવહારમાં હિત અહિત ક્યાં જોઈએ છે? તો કે અહીંયા મને ફાયદો થાય છે. દાખલા તરીકે અમે વેપારી માણસ છીએ, ધંધો કરે છે. તો કે મારો મને અહીંયા ફાયદો થાય છે. બરાબર બરાબર છે. હવે એ ફાયદો થતો હોય કે નફો થતો હોય, નફો કપાઈ જાય એટલે એ શું લાગે? અથવા પૈસા જતા એટલે શું લાગે કે મારું અહિત થયું? બરાબર છે. ખ્યાલ આવ્યો? પણ એ પૈસા ગયેલા એ પાછા આવે કે ના આવે? આવે આવે. પૈસા ગયેલા પાછા આવે ને, પણ તમને જે અંદર કશાય થયો, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ થયા, એ એ એ એ શું થશે? મોટામાં મોટું નુકસાન ત્યાં રહેલું છે. રાઈટ. ખ્યાલ આવ્યો? કોઈ વસ્તુનું નુકસાન, આપણે વસ્તુના નુકસાનને નુકસાન કહીએ છીએ. તો કે વસ્તુનું નુકસાન એ નુકસાન નથી. નુકસાન કઈ જગ્યાએ છે? તો કે જે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ થાય છે એ ખરેખર નુકસાન છે. તમારી સાથે શું છે રહે છે કે ક્રોધમાન માયાલોભ રાગ દ્વેષ સાથે છે તો એ મોટા મોટું નુકસાન છે, અને ક્રોધમાન માયાલોભ રાગ દ્વેષ થતા નથી તે મોટો મોટો ફાયદો છે. તો કે આ જગ્યાએ હિત અહિત સમજવાનું છે. બિલકુલ બિલકુલ. ખ્યાલ ને? અને આ રીતે હિત અહિત સમજાશે તો પછી ક્યાંય અથડાવાનું થશે નહીં. સાચી વાત છે. ખ્યાલ ને? હા ખ્યાલ. બરાબર.
બીજો છે ટાઈમ છે રત્ન અંકલ પૂછા બોલો બોલો છે હા એમાં જ છે હિરેન આનંદજી 177 જ્ઞાન મળ્યું એટલે દર્શન મો ઉડ્યો અને ફક્ત ચારિત્ર મો રહ્યો અને એ ડિસ્ચાર્જ મો પણ એમાં વખતે જો એમ થઈ જાય કે આ મને થયું અને પ્રતિક્રમણ ના થાય તો એ આજ્ઞામાં કચાશ કહેવાય અને એટલું ચાર્જ થાય બીજ પડે એવી શક્યતા ખરી હવે આટલી મોટી જોખમદારી આપી છે આપણને દાદાએ તો હવે તો એટલે એ સમજાવો કે કેટલો પુરુષાર્થ કરવો પડે આ આમ જેમ કે આપણને થાય જ છે કે આ મને ગમ્યું આ મને ના ગમ્યું અને વખતે પ્રતિક્રમણ થતા પણ નથી જેટલા થવા જોઈએ જો પહેલા પહેલું આપણને જ્ઞાન મળ્યું એટલે દર્શન મો ઉડ્યો બરાબર છે એટલે દર્શન મો એટલે શું તો કે હું હિરેન છું હું શ્રેય છું એને દર્શન મો કહેવાય રાઈટ હેલો તો અને ચારિત્ર મો એટલે શું તો કે જે અત્યારે ફક્ત ફળ છે બીજ નથી ફળ છે ઓકે ઓકે બરાબર દર્શન મોને બીજ કહેવાય છે અને ચારિત્ર મોને ફળ કહેવાય છે બરાબર છે ખ્યાલ તો કે આ જે ચારિત્ર મોનો જે ભાગ છે એ એ રહ્યો અને એ ડિસ્ચાર્જ મો પણ એમાં વખતે જો એમ થઈ જાય કે આ મને થયું અને પ્રતિક્રમણ ના થાય તો એ આજ્ઞામાં કચાશ કહેવાય અને એટલું ચાર્જ થાય બીજ પડે એવી શક્યતા ખરી એટલે અહીંયા આપણે શું સમજવાનું છે કે એટલું મારું મારો જેટલો વ્યવહાર એ આજ્ઞાપૂર્વકનો થયો એટલું મારું કામ નીકળી ગયું બરાબર છે ખ્યાલ આવ્યો તો કે અહીંયા આ વસ્તુ સમજવાનું છે કે આજ્ઞા જેટલો મારો વ્યવહાર છે એ બધો જ વ્યવહાર આજ્ઞાપૂર્વકનો થવો જોઈએ બરાબર છે ખ્યાલ અને જેટલો આજ્ઞાપૂર્વકનો વ્યવહાર થશે તો એટલો એટલો વ્યવહાર મને જેટલા સંયોગ આવ્યા છે જેટલો મારો ચારિત્રમો છે એ ચારિત્ર મોમાંથી મારે જે મુક્ત થવાનો ભાગ છે દર્શન મો તોડી ગયો પણ ચારિત્ર મોમાંથી જે મુક્ત થવાનું છે એ ચારિત્ર મો એટલે જ્યાં પણ મારું નથી ને મારું લાગે છે હા બરાબર છે ખ્યાલ એ ડિસ્ચાર્જ છે પણ આપણને ચાર્જ જેવું લાગે છે રાઈટ રાઈટ એ વસ્તુ માંથી મુક્ત કેવી રીતે થશું તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું બરાબર છે સામે કોઈ પણ વસ્તુ છે તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે અને હું શુદ્ધાત્મા છું બરાબર છે ખ્યાલ પણ હવે આ જે આજ્ઞા છે એ આજ્ઞાને પાળવાની છે પણ કેવી રીતે પાળવાની છે તો કે સમજણથી પાળવાની છે રાઈટ ખ્યાલ આપણે શરૂઆત જ્ઞાન લીધું ને શરૂઆત છે તો શરૂઆતના ભાગમાં એક ક્રિયાથી આપણે આજ્ઞા પાડીએ છીએ ઓકે ખ્યાલ પણ પછી એ કરતા કરતા આખો સમજણ પરફેક્ટ કરવાની છે બરાબર કે આજ્ઞા જે છે એ ક્રિયા નથી એ આખી સમજણ છે બરાબર છે બરાબર આજ્ઞા ક્રિયા નથી ક્રિયા નથી હા આજ્ઞા સમજણ છે રાઈટ કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું શ્રેય છું એ સમજણ છે રાઈટ રાઈટ રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું એ સમજણ છે રાઈટ જગત નિયંતા વ્યસ્ત શક્તિ છે સમજણ છે રાઈટ ફાઇલ નો સંભાવે નિકાલ કરવાનો છે સમજણ છે બરાબર અને શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવાની છે એ સમજણથી કરવાની છે બરાબર છે બરાબર છે ખ્યાલ તો કે આખો તમારો વ્યવહાર આ સમજણ પૂર્વક નો કરવાનો છે બરાબર ખ્યાલ તો કે એમાં 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 કચાશ ના રહેવું જોઈએ રાઈટ ખ્યાલ એટલે એમાં એમાં કચાશ કચાશ ક્યાંક રહે છે તો એનું ટેન્શન નથી લેવાનું પણ આપણે કચાશ ના રહે એ નક્કી કરવાનું છે બરાબર છે બરાબર ખ્યાલ કે હવે શું થશે શું કરીશું એવું કશું કરવાની જરૂર નથી પણ અહીંયા આપણે આ નક્કી કરવાનું છે જ્ઞાની પુરુષ એ ક્યારે તમને ભય ના પરમાણે ઓકે હા બરાબર છે બિલકુલ સાચી વાત કે આનાથી ભય નથી પાડવાનું પામવાનું પણ અહીંયા આપણે સમજવાનું છે અને અહીંયા નક્કી કરવાનું છે ઓકે ખ્યાલ ને હા એટલે આ એક સિગ્નલ આપેલું છે એવું છે આપણા માટે હા સિગ્નલ આપેલું છે ઓકે કારણ કે તમારે તમે જેટલી આજ્ઞા પાળો છો એટલે તમારી 70% 80% તમારી આજ્ઞા પડાય છે
તો એ તમારો આખું તમારું જે જન્મ છે એ આખો જ્યાં તીર્થંકર છે ત્યાં તમારો આખો જન્મ થવા માટેના લાયક થઈ જાવ છો. બરાબર છે, બિલકુલ ખેલાવો ને. એટલે આ તમારે લાયકાત તમારી કેળવવા માટે આ સમજાયું છે. ઓકે બરાબર, બિલકુલ ઓકે. હેલો, અને ત્યાં તમારો જન્મ થાય અને એમના દર્શન થાય અને તમારે આખી સિદ્ધ ગતિ પામાય. બિલકુલ સાચી વાત, બરાબર છે. ઓકે પરફેક્ટ, જય સચિદાનંદ. જય સચિદાનંદ છે. મીનાક્ષી બેન, સોરી, આ ખોટો હાથ ઊંચો થઈ ગયો, સોરી. જય સચિદાનંદ. નો પ્રોબ્લેમ. શાંતિભાઈ, જય સચિદાનંદ. જય સચિદાનંદ. હવે આગળ જે વાત થઈ કે આજ્ઞામાં કચરા કહેવાય તો ચાર્જ થાય, પ્રતિક્રમણ ન કરો તો ચાર્જ થાય. જ્ઞાન લીધા પછી કદાચ તમે ભૂલી જાઓ તો પણ ચાર્જ ન થાય એવું દાદાનું સ્પષ્ટ વાક્ય છે 13મી આપ્તવાણી. તમે જા જા મેં કર્યું જા એમ તું ભૂલી જઈ કદાચ તો પણ તને ચાર્જ નહીં થાય. અને જેને જ્ઞાન નથી લીધું એ ગમે તેવું કરશે તો પણ એને તો ચાર્જ થવાનું. તો કે આ ચાર્જ અને ચાર્જ નો છે ને અપેક્ષા સમજવાની છે અહીંયા. તો કે ચાર્જ થાય એટલે શું છે? તો કે તમારો અહીંયા આપણને જ્ઞાન લીધું અને ચાર્જ થતું નથી. તો કે શું થયું? તો કે તમારો દર્શન મોહ ઉડી ગયો. એ તો બરાબર છે, દર્શન મોહ ઉડ્યો એટલે એને આધારે તમારું નવું ચાર્જ નથી થતું. એટલે જે ભાવ છે એ નવા નથી બનતા. બરાબર, ભાવાભાવ રહ્યા નહીં. ખ્યાલ કે હું શાંતિભાઈ છું એને આધારે જે બધા ભાવાભાવ થતા હતા એમાંથી તમે મુક્ત થઈ ગયા. બરાબર, ખ્યાલ. પણ આ જ્યાં તમારું જે ચારિત્રમો છે, ચારિત્રમોના ભાગમાં જે આપણે આજ્ઞા પડાતી નથી તો શું થાય છે? તો એટલો ભાગ પેન્ડિંગ રહે છે. એટલે એ ચાર્જ થાય છે એટલે શું છે કે ત્યાં પેન્ડિંગનો ભાગ રહે છે. એટલે નવું ચાર્જ થાય છે એવું નથી કહેવા માંગતા. એ ભાગ પેન્ડિંગ રહે છે. ચાર્જ થાય એટલે શું? તો કે આ ચાર્જ અને ડિસ્ચાર્જ આ જે શબ્દ છે ને, એટલે ત્યાં આ વસ્તુ સમજવાની છે કે ચાર્જ થાય છે એટલે હું હિરેન છું એવું થઈ જાય છે એવું નથી કહેવા માંગતા. એટલે પેન્ડિંગ રહે છે તમે કીધું ને. હા, પેન્ડિંગ શું વસ્તુ પેન્ડિંગ રહે? તો કે શું રહે? તો કે આપણે જે આજ્ઞા પાડવાની છે, આજ્ઞા જેટલી તમારી પડાઈ એટલો તમારો વ્યવહાર ક્લિયર થઈ ગયો. બરાબર, જે તમારો ચારિત્રમોનો ભાગ છે એ આખો ચોખ્ખો થઈ ગયો. કારણ કે એ તમે આજ્ઞાને આધારે વ્યવહાર તમારો થયો. એટલે આજ્ઞામાં તમે જ્ઞાતા દ્રષ્ટા રહો, પોતે શુદ્ધાત્મા છે અને નામધારી છે. બરાબર છે. એટલે આ જે છે ને સમજણ પૂર્વક નો વ્યવહાર છે. આ આજ્ઞા છે ને એ આખો સમજણ પૂર્વક નો વ્યવહાર છે. આજ્ઞા એ ક્રિયા નથી. આજ્ઞા એ ક્રિયા નથી, આજ્ઞા એ સમજણ છે. ક્રિયા તો છે જ નિયમ. બરાબર છે. ચાલો, આખી સમજણ છે. એટલે આખો તમારો વ્યવહાર આખો સમજણ પૂર્વક નો આખો વ્યવહાર કરવાનો છે. એટલે ચારિત્ર નો મોનો ભાગ જે છે એ આખો ચારિત્ર મોનો ભાગ આખો સમજણ થી ક્લિયર કરવાનો છે. બરાબર છે. પણ એમાં પાછું એમ કીધું ને કે ચાર્જ થાય ચાર્જ થાય એટલે શું થાય? તો કે આ તમારે દર્શન ચારિત્રમોના ભાગમાં આવ્યું અને તમે એ આજ્ઞાપૂર્વક વ્યવહાર ના કર્યો એટલે પાછું રોટેશનમાં આવે. અહીં તો શબ્દ ચાર્જ થાય એવું આપ્યું છે. આ ચાર્જ થયો એટલે ફરીથી એટલે એ પેન્ડિંગ રહ્યું. આ ચક્કરમાં તમે અહીંયા ઉભા છો, તમારી સામે આવ્યો વ્યવહાર. ચાલો, હવે તમે વ્યવહારને આજ્ઞાપૂર્વક ના કર્યો એટલે શું થયું કે આ વ્યવહાર આખો પાછો ફરીને પાછો આવશે. હા, એ તમારે જ્યાં સુધી તમે એ વ્યવહારને એ ફાઇલને જ્યાં સુધી તમે આજ્ઞાપૂર્વક નથી કરતા ત્યાં સુધી આખો એ વ્યવહાર પૂરો રહે છે. એટલે ચાર્જ થાય એટલે શું થાય? એટલે ફરીથી આવે છે એમ કહેવા માંગે છે.
ઉડી ગયો છે એટલે આપણે બીજા ભાવ માટે ચાર્જ થાય એવું નહીં. ના, એ વ્યવહાર પેન્ડિંગ રહ્યો, એ ફરીથી તમારી સામે આવશે અને એ ફરીથી તમારે આજ્ઞાપૂર્વક એને પૂરો કરવો જ પડશે. બરાબર, એ સમજણપૂર્વક તમારે વ્યવહાર કરવો જ પડશે. હા હા, એટલે જે જે ભાવમાં ભટકાવનાર ચાર્જિંગ હતું એ મુક્ત થઈ ગયા, એ મુક્ત. હા હા, બરાબર, ખ્યાલ આવે ને આ વસ્તુ. હા, એટલે એટલે એમાં શબ્દ વાપર્યો છે, શક્ય છે, શક્ય શબ્દ બધા શક્ય છે એમ. એટલે બરાબર, એટલે એટલે શું છે કે આ તમારો એક ભાવ માટેનું આપ્યું છે તમને. એક જ ભાવ માંથી જો તમે સમજણ તમારી ક્લિયર થઈ ગઈ તો તમે એક જ ભાવમાં તમને મહાવિદ્ય ક્ષેત્રે જન્મ થાય. બરાબર, પણ આજે તમને જે ચાર શબ્દ વાપર્યો એટલે શું થાય, તો કે જો તમે એ વ્યવહારને આજ્ઞાપૂર્વકનો ના કર્યો તો ફરીથી તમારો બીજો ભાવ આવે એમ કહેવા માંગે. એ ફરી આપણે એને સાફ કરવો જ પડે. હા, એ આજ્ઞાપૂર્વક ફરીથી ક્લિયર કરવો પડશે, ફરીથી આવશે એમ. બરાબર, જય સચિદાનંદ. ઓકે, આપણે છેલ્લો ક્વેશ્ચન છે રાજેશભાઈનો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હમણાં જે આ વાત ચાલી રહી હતી જી, એની અંદરમાં મને એવું જે સમજાયું એ આપની પાસે રજૂ કરું છું કે આપણે જેવી રીતે એરપોર્ટમાં ઉતરીએ, આપણું બગેજ એરપોર્ટ પર ઉતરીએ અને આપણું બગેજ આવે તો એની અંદરમાં આપણી પેટી ફરતી ફરતી આવે તો આપણે તરત જોઈ લેવાનું કે આપણી આ પેટી છે. હવે એ ટાઈમે તમે ઉચકી લીધી, તમારું કામ થઈ ગયું, તો પાછી ફરીને બીજી વાર આવે તો ઉભા રહેવું પડે. ઉદાહરણ મૂક્યું એ બરાબર છે. હા, બરાબર છે, બરાબર. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે હિરેનાનંદજી જી, એટલે આપણે ત્રિમંત તો બોલાવીએ, પણ એક મિનિટ આપણે વિધિબેન ને બોલાવીએ. ખુશી વિધિ, વિધિ હા, વિધિ હિરણ કાકા તમે તો બોલાવે, ફોલો કરજો કોઈ. બધા હોય તો એવરીબડી કેન ફોલો. એક્ચ્યુઅલી હું ખુશી છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિત્રાગાય. નમો વિત્રાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આય રિયાણમ. નમો આય રિયાણમ. નમો ઉવસાયાણમ. નમો ઉવસાયાણમ. નમો લોયે સૌવ સાહુણમ. નમો લોયે સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપણાસણો. સૌવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પઢવમ હવૈ મંગલમ. પઢવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય.